योग करवानी चालू करेल छे आपे ने आज आपणे बार मजूर छे आपला खेतरमां ने ट्रेक्टर हालतु नथी एटले आजथी ऊपर आवी रीतना વધારે પડતું લીલું છે એટલે થોડીક ધૂળ પણ દેખાય દોડવા ભેરી ગારો દેખાય છે પણ આમાં થોડીક ખરી પણ જાય તડકો ખાય એટલે કોઈ બીજો વિકલ્પ નથી આમાં હાથે ઉપાડ્યા સિવાય હાથથી જ ઉપાડવી પડે એમ છે ટ્રેક્ટર હાલે એમ નથી ને વાતાવરણ પાછું વરસાદી છે વાદળા દેખાય પડતા હજી દસ મજૂર બીજા આવવાના છે ફળીએથી અત્યારે બાર મજૂર ઉપાડે છે મગફળી હજી 37 મગફળી છે આપણે આંતરપાકમાં તુવેર છે આવી રીતના અને 15ની જારી છે ધૂળનો પ્રશ્ન તો રહેવાનો જ છે કારણ કે લીલું ખેતર છે તો દોડવાની એ ધૂળ તો થવાની જ છે મગફળીમાં તો આવી રીતના છે મગફળીમાં ફાલ જે ગયા વર્ષે હતું એવું કદાચ થઈ જાય ઉતારો જ્યાં ધૂળ ઓછી છે મગફળીમાં ત્યાં દોડવા ચોખ્ખા દેખાય છે અને આવી રીતના છે ફાલ આપણી મગફળીમાં 37 નંબરની મગફળી છે આપણી અને અંદાજ આપણો એવો છે કે ગયા વર્ષે જે થયું એ પ્રમાણે જો ઉતારો થઈ જાય વચ્ચે વચ્ચે થોડુંક નબળું પણ છે અને સારું પણ છે એવું છે એકંદરે તો જ્યારે થ્રેસર હાલે ત્યારે ખ્યાલ આવે કે કેવો ઉતારો મળે બાર મજૂર હતા અને 8 બીજા આવ્યા એટલે કે 20 મજૂર થયા ટોટલ આપણી વાડીમાં તો આવી રીતના હાથથી જ ઉપાડે બધાય અને 10 વીઘાની આપણી આ મગફળી છે તો આજે તો નહીં પૂરું થાય ઉપાડવાનું કામ કારણ કે ઘણી રહી જાય મગફળી અને જે ટ્રેક્ટરની રાહ ભાકેલી હોય એમાં જે ઝડપ થાય પાછળ ભેરી કરવાની એવી આમાં થાય નહીં કારણ કે આ ખેંચીને જ ઉપાડવાની રહી આખી મગફળી એટલે મજૂરથી એટલી પણ ઝડપ ન થઈ શકે ફેરી કરવામાં જો ટ્રેક્ટરની રાહ પાકેલી હોય તો વધારે ઝડપ થાય મગફળી ફેરી કરવામાં એટલે આમાં મૂલીની રીતના મહેનત કરે છે અને અંદાજે 2-3 વીઘા રહી જશે સાંજ પડે ત્યાં સુધીમાં